પાઠ આઠ છત્રી રતિલાલ બોરીસાગર સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ મિત્રો અહીંથી થોડા એટલે કે સાત આઠ વર્ષ પાછળ જઈએ જ્યારે તમે બીજા કે ત્રીજા ધોરણમાં ભણતા હશો ત્યારે દરેકની સાથે સ્કૂલમાં પેન્સિલ ખોવાઈ જવી રબર ગુમ થઈ જવું નોટબુક તો બાજુવાળાના દફ્તરમાં બે દિવસ રહે ને પછી પાછી મળે ફૂટપટ્ટીના તો બે કટકા થઈ જ ગયા હોય વગેરે ઘટનાઓ બની હશે વસ્તુ ભૂલી ગયા પછી મમ્મી પપ્પા આગળ મૌન વ્રત લઈ ઊભા રહી જવાનું મમ્મીની રોજની સલાહ આજે પેન્સિલ ખોવાવી ન જોઈએ ને છતાંય આગળ જણાવ્યો એકરમ સતત ચાલુ જ રહે બાળપણ બધું ભૂલાવી દેતું કોઈ જાતની પરવા નહીં ખોવાઈ જવું હોય તે ખોવાય ને તૂટવું હોય તે તૂટે આપણે જીવો મસ્તીમાં પરંતુ મિત્રો ઉંમરલાયક થયા પછી આવું ચાલે ખરું ઘણા એવા ભૂલકણા હોય છે કે ઉંમરલાયક હોવા છતાં એ ઉંમરને લાયક નથી હોતા મિત્રો ચાલો એવા ભૂલકણા લેખકનો પાઠ ભણીએ લેખકનું નામ રતિલાલ બોરીસાગર છે તેમનો જન્મ એકત્રીસ આઠ ઓગણીસો આડત્રીસના રોજ થયો હતો તેમણે મરકમરક આનંદલોક એન્જોયગ્રાફી તિલક કરતા ત્રેસઠ થયા વગેરે હાસ્ય નિબંધ સંગ્રહ આપ્યા છે તેમણે સંભવામી યુગે યુગે નામની હાસ્ય નવલ લખી છે આ પાઠનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુક છત્રી બતાવવા કહ્યું દુકાનદારે જુદી જુદી સાઇઝની કેટલીક છત્રીઓ બતાવી એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી મેં એ છત્રી ખરીદી દુકાનદાર ક્યારના મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા છે ને કશુંક યાદ કરવાનો યત્ન કરે છે એમ મને લાગ્યું કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો જ દેખાતો હશે તો શું થશે એ વિચારે હું થોડો ગભરાયો છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું સાહેબ કાકાને બદલે સાહેબ કહ્યું એ મને ગમ્યું પરિસ્થિતિમાં જો કે એનાથી ખાસ કશો ફરક નહોતો પડતો તોય જરા સારું લાગ્યું તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા ગઈ સાલ જ નહીં એની પહેલાની સાલે પણ છત્રી લેવા આવેલો ગઈ સાલની પહેલાની સાલે પણ મેં છત્રી ખરીદેલી અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી પણ સાહેબ અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે તે હશે હું ના નથી પાડતો તમારી છત્રી ટકાઉ હશે જ પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો એવી છત્રી તો અમે નથી રાખતા કદાચ કોઈ નહીં રાખતું હોય એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડે પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી મળી દેવાનો હુકમ કરનારા રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા કદાચ રવિન્દ્રનાથ ટાગોરની આ વાર્તા છે જગતને સુધારવાના મિથિયા યત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ વાર્તા દ્વારા આપ્યો છે છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય કદાચ ટાગોર વિશે એ ખાસ કશું જાણતા પણ નહીં હોય પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા તેમની વાત મને સાચી લાગી પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી ફાંફા મારવા એટલે વ્યર્થ પ્રયત્ન કરવા અને આચરણ એટલે વર્તન જ્ઞાન પ્રાપ્તિ થયા પછીનું મહત્વનું કાર્ય જ્ઞાનને વ્યક્તિએ પોતાના વર્તનમાં લાવવાનું હોય છે જ્ઞાન મળવાથી કંઈ વળતું નથી કોઈ વ્યસની માણસને પણ એટલું જ્ઞાન તો હોય જ છે કે વ્યસનની આદત ખરાબ છે પરંતુ એ જ્ઞાનને વ્યસની પોતાના આચરણમાં લાવી શકતો નથી એટલે જ લેખક કહે છે મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય છતાં મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતા એને સહેજે વાર લાગતી નથી દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે સાનિધ્ય એટલે નિકટતા અને ચંચળ એટલે અસ્થિર તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો એ દોરી સાથે છત્રી બાંધો છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાડ વીંટી રાખજો તમે છત્રી સાચવવા તમારી સાથે ને સાથે ફરે એવો પગારદાર માણસ રાખો કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે તેમ તમે આવો બે ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો તમે ચાતુર્માસમાં ઘરે જ રહો એક ટાણા કરો અને પ્રભુભજન કરો છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાવાનો પ્રશ્ન જ નહીં રહે છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો કદાચ કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે ઓછાડ એટલે ઢાંકવા કે પાથરવાનું લુગડું અથવા ચાદર ચાતુર્માસ એટલે ચોમાસાની ઋતુના ચાર મહિના અને એક ટાણું એટલે ચોવીસ કલાકમાં એકવાર જમવું તે મિત્રો આપણે ત્યાં જો કંઈ મફત મળતું હોય તો એ છે સલાહ કોઈની મુશ્કેલીની જાણ થાય એટલે લોકો સલાહ આપવા લાગી જતા હોય છે અમુક તો એવી સલાહ આપે કે મૂળ મુશ્કેલી ભૂલાઈ જાય અને સલાહ પ્રમાણે કરવા જઈએ એટલે નવી નવી મુશ્કેલીઓ જન્મતી જાય છત્રી ન ખોવાય એ માટે ઉપરની ને ઉપરના જેવી ઘણી સલાહો મને મળી કેટલીક સલાહો તો મળ્યા પછીની પાંચ જ મિનિટમાં હું ભૂલી ગયો કેટલીક સલાહોનો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું પણ છત્રી પર નામ સરનામું લખવાની સલાહનો અમલ કરવા જેવું છે એમ મને લાગ્યું એટલે આ વખતે લીધેલી નવી છત્રી પર મારું પૂરું નામ વિગતવાર સરનામું ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું વરસાદના પાણીથી ભૂસાઈ ન જાય એવા પાક્કા રંગથી લખાવ્યું મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખવાનો હતો પણ મેં સંયમ રાખ્યો છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો છત્રી લીધાના વીસેક દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર એ પત્રમાં હતો ક્ષમાયાચના કરી હતી ને એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘટનું કરવા જણાવ્યું હતું આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાઈ છે એની ખબર મને આ પત્ર મળ્યો ત્યારે જ પડી જે માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એવી પત્રલેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી મેં પત્ર લખીને આ સજ્જનનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી દિલગીરી વ્યક્ત કરી અને મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું કારગત એટલે સફળ એકરાર એટલે કબૂલાત દિલગીરી એટલે અફસોસ અને ઘટતું કરવું એટલે યોગ્ય લાગે તે કરવું રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આપેલા સરનામેથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂજ્યો નહીં આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય બીજો વધારાનો ખર્ચ ગણીએ રિક્ષા ભાડા ચા પાણી નાસ્તો વગેરે તો ત્રણસો સાડા ત્રણસો રૂપિયા થઈ જાય એટલે રાજકોટ છત્રી લેવા જવાનું વ્યવહારું ન કહેવાય કદાચ મૂર્ખાઈ ભર્યું કહેવાય એવો સૌનો મત હતો પણ હું મક્કમ રહ્યો આમાં પૈસાનો પ્રશ્ન ન હતો પોતાની છત્રી ખોવાઈ હોવા છતાં બીજા માણસની છત્રી એને પરત કરવાની એમની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો પણ આવી સૂક્ષ્મ રીતે આ જગતમાં કેટલા લોકો વિચારે છે બધા ભલે ગમે તે કહે પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું જોઈએ એવો મારો દ્રઢ મત હતો રાજકોટ ગયો છત્રી પાછી મેળવી પેલા સજ્જનનો આભાર માન્યો વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો પણ પણ અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું તરત પાછો બસની ઓફિસે ગયો પણ કોઈએ છત્રી જમા કરાવી નહોતી રિક્ષા ભાડાના જવા આવવાના બીજા એશી રૂપિયા થયા પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માગી દુકાનદારે સ્મિત કર્યું મેં પણ સામું સ્મિત કર્યું મિત્રો દુકાનદારે લેખક સામે સ્મિત કેમ કર્યું બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક લેખક અને દુકાનદાર વચ્ચે છત્રી અંગે થયેલી વાતચીતનો સાર જણાવો ઉત્તર લેખકને દુકાનદારે કહ્યું કે તેમને ત્યાં વેચાતી છત્રી ખૂબ ટકાઉ હોય છે તે એક વરસમાં તૂટી જાય એવી નથી હોતી લેખકને એમની ટકાઉ છત્રી અંગે કોઈ શંકા નહોતી પણ તેમને ખોવાય નહીં એવી છત્રી જોઈતી હતી આવી છત્રી ક્યાંથી મળે આથી દુકાનદાર તેમને જણાવે છે કે તમે જે પ્રકારની છત્રી માંગો છો એ કદાચ કોઈ નહીં રાખતું હોય એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડે પ્રશ્ન બે રવિન્દ્રનાથ ટાગોરની વાર્તાનું તાત્પર્ય જણાવો ઉત્તર રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતીને ચામડાથી મળી દેવાનો હુકમ ફરમાવે છે આખી ધરતીને ચામડાથી મળી દેવાનું કામ અશક્ય છે એમ સમજીને એના રાજ્યના એક માણસને એક વ્યવહારુ ઉપાય સૂજે છે તે રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપે છે જેથી કુંવરને ધરતી પર ચાલતા કાંટો ન વાગે આ વાર્તાનું તાત્પર્ય એ છે કે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી પોતાની જાતને સુધારવી પ્રશ્ન ત્રણ લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી કઈ રીતે ઉત્તર લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે છત્રી પર પોતાનું નામ સરનામું લખવાની સલાહ અમલમાં મૂકી એ માટે એમણે પોતાની નવી છત્રી પર તેમનું પૂરું નામ વિગતવાર સરનામું ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું વરસાદના પાણીને કારણે એ ભૂંસાઈ ન જાય એટલે આ વિગતો પાકા રંગથી લખાવી કારણો આપો એક રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે ઉત્તર રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચો થાય તેમ હતો સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં પણ મૂર્ખામી ભર્યું હતું તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દ્રઢ મત હતો બે રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી કારણ કે ઉત્તર અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય તેમ હતા ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા પાણી નાસ્તા વગેરેનો વધારાનો ખર્ચ ઉમેરીએ તો ત્રણસો સાડા ત્રણસો રૂપિયા થઈ જાય આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી સાત આઠ વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી ઉત્તર છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહો મળી હતી એક લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી એ દોરી સાથે છત્રીને બાંધી દેવી છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખવી વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાડ વીટી રાખવો બે લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે તેમ તેઓ આવો બે ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે ત્રણ તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું એકટાણા કરવા અને પ્રભુ ભજન કર્યા કરવું આથી છત્રી ખરીદવી જ ન પડે એટલે છત્રી ખોવાવાનો પ્રશ્ન જ ના રહે ચાર તેમણે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવવું જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરી શકે પ્રશ્ન બે અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા છત્રી પાઠના આધારે લખો ઉત્તર લેખક અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રી ભૂલી ગયા હતા પણ ભૂલથી લેખકની છત્રી આવી ગયાનો એકરાર કરતો પત્ર રાજકોટથી આવ્યો ત્યારે તેમણે જાણ્યું કે તેઓ છત્રી ભૂલી ગયા હતા તેમાં પત્ર લેખકે માફી માંગી હતી અને એમની છત્રી લેખક પાસે ન આવી હોય તો પણ તેમની છત્રી લઈ જવા ઘટ્ટું કરવા જણાવ્યું હતું લેખકે પત્ર લખીને એ સજ્જનનો આભાર માન્યો અને તેની છત્રી પોતાની પાસે ન હોવાની દિલગીરી પણ વ્યક્ત કરી અને પોતાની છત્રી મેળવી લેવા ઘટ્ટું કરવાનું વચન આપ્યું હવે સવાલ એ હતો કે એક છત્રી લેવા છેક રાજકોટ સુધી જવું એમાં રાજકોટ જવા આવવાના બસ ભાડા અને રિક્ષા ભાડાના તથા ચા પાણી નાસ્તો વગેરેના મળીને ત્રણસો સાડા ત્રણસો રૂપિયા થઈ જાય આથી છેક રાજકોટ છત્રી લેવા જવું એ વ્યવહારું નહીં પણ મૂર્ખામી ભર્યું કહેવાય એવો સૌનો મત હતો પરંતુ છત્રી પરત કરવાની પત્રલેખકની ભાવના અને તેની પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એ વિચારથી લેખક મક્કમ રહ્યા આથી તેઓ રાજકોટ ગયા છત્રી મેળવી અને એ સજ્જનનો આભાર માન્યો વળતી બસમાં અમદાવાદ પાછા આવ્યા પણ અમદાવાદ ઉતરતી વખતે પોતાની આદત પ્રમાણે બસમાં છત્રી ભૂલી ગયા ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું તેઓ તરત બસની ઓફિસે ગયા પણ કોઈએ એમની છત્રી જમા કરાવી નહોતી આમ કરવા જતા રિક્ષા ભાડાના જવા આવવાના બીજા એંશી રૂપિયા થયા આમ તાંબિયાની ડોશી ને ઢીંગલો માથે મૂંડામણ એ કહેવત જેવું થયું પ્રશ્ન ત્રણ છત્રી નિબંધમાંથી હાસ્યરસ રજૂ કરતા ઉદાહરણો આપો ઉત્તર છત્રી નિબંધમાં લેખકે છત્રી જેવી સામાન્ય વસ્તુને નિમિત્ત બનાવી એમાંથી હાસ્ય નિષ્પન્ન કર્યું છે એમાંના કેટલાક પ્રસંગો આપણે જોઈએ એક તમારી છત્રી ટકાઉ હશે જ પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી હોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો આ તે કેવો વિચિત્ર પ્રશ્ન એમ મનમાં થાય પણ એને આમ હળવાશથી મૂકીને વાચકને હસતા કરી દે છે બે દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે જાણે કોઈ મોટું પરાક્રમ કર્યું હોય એ રીતે જણાવીને એમાંથી પણ લેખક ખોવાઈ જવાની વાતને હસી કાઢે છે ત્રણ છત્રી ખોવાય નહીં એ માટે લોકોએ આપેલી સલાહો પણ રમૂજના જ ઉદાહરણો છે ચાર છત્રી પર નામ વિગતવાર સરનામું ટેલિફોન નંબર લખાવવાની વાત તો રમૂજ પ્રેરે છે પણ એથી એ વિશેષ છત્રી પર પોતાનો આખો બાયોડેટા લખાવવાના વિચાર પર તેમને સંયમ રાખવો પડ્યો એમાં પણ હળવો વ્યંગ છે પાંચ એ પછી ખોવાયેલી છત્રી લેવા અમદાવાદથી છેક રાજકોટ જવું એ માટે ખાસો ખર્ચો કરવો અને અંતે ભૂલકણા સ્વભાવને કારણે મળેલી છત્રી ફરી બસમાં ભૂલી જવી ત્યારે પેલી કહેવત યાદ આવે છે તાંબિયાની ડોશી ને ઢીંગલો માથે મૂંડામણ આ સર્વે પ્રસંગોની રજૂઆતમાં ન કોઈના પર દોષારોપણ કે ન ખોવાયાનો અફસોસ કે ગમ વાત સાદી સીધી પણ એને હળવાશથી રજૂ કરીને તેમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાની અદભુત કળા લેખકમાં છે એનો પરિચય આ નિબંધ કરાવે છે પ્રવૃત્તિ હાસ્ય જીવન માટે અત્યંત અનિવાર્ય છે આ વિધાન માટે તમારા વિચારો જણાવો